नमस्ते विद्यार्थी मित्रों, हूँ चौहान नैना, पाठक स्कूल अमरेली वती आप सबनु हार्दिक स्वागत करू छू। मित्रों, लास्ट लेक्चर में आपणे यूनिट 1 एक्टिविटी 4 जे यूनिट हतुं फास्ट फिंगर फर्स्ट ए कम्प्लीट कर्युं हतुं। त्यारबाद तेमां मेच ए विथ बी छे ए पण आपणे कम्प्लीट करी दीधा हता। मित्रों, आ लेक्चरमां आपणे आंसर ध फॉलोइंग क्वेश्चन्स અને જેની જે ટ્રુ ઓર ફોલ્સ આપેલા છે તે આપણે જોઈશું, બરાબર છે? ફર્સ્ટ ક્વેશ્ચન છે, તમને પ્રશ્નો આપવામાં આવેલા છે તેના તમારે પાઠના આધારે જવાબો આપવાના છે। ફર્સ્ટ ક્વેશ્ચન છે, હુ ઇઝ ધ હોસ્ટ ઓફ ધ કન્ટેસ્ટ? હુ ઇઝ ધ હોસ્ટ ઓફ ધી કન્ટેસ્ટ, બરાબર? કે સ્પર્ધા હતી એના હોસ્ટ એટલે કે યજમાન કોણ છે? તો આપણને વિકાસે પહેલા જ પેરેગ્રાફમાં કીધું હતું, મિસ્ટર પરમાર ઇઝ ધ હોસ્ટ ઓફ ધી કન્ટેસ્ટ, કે મિસ્ટર પરમાર છે એ આ સ્પર્ધાના હોસ્ટ છે। તો હુથી પ્રશ્ન પૂછવામાં આવેલો છે, તો હું કાઢી અને ડાયરેક્ટ નામ લખશું અને આખું વાક્ય છે એ એઝ ઇટ ઇઝ જેમ છે તેમ લખાશે। તો કઈ રીતે આપશું આન્સર આપણે? મિસ્ટર પરમાર ઇઝ ધ હોસ્ટ ઓફ ધ કન્ટેસ્ટ, મિસ્ટર પરમાર ઇઝ ધ હોસ્ટ ઓફ ધ કન્ટેસ્ટ, બરાબર છે? બીજો પ્રશ્ન છે, વોટ ઇઝ ધ નેમ ઓફ વિકાસી સ્કૂલ? વોટ ઇઝ ધ નેમ ઓફ વિકાસી સ્કૂલ, કે વિકાસની જે શાળા છે સ્કૂલ એનું નામ શું છે, બરાબર છે? વિકાસની સ્કૂલનું નામ શું છે? તો શું હતું વિકાસની સ્કૂલનું નામ? સ્મિત વિદ્યાલય। તો આપણે આન્સર કેવી રીતે લખશું? ધ નેમ ઓફ વિકાસી સ્કૂલ ઇઝ સ્મિત વિદ્યાલય, ધ નેમ ઓફ વિકાસી સ્કૂલ ઇઝ સ્મિત વિદ્યાલય। અથવા તો તમે એમ પણ લખી શકો, સ્મિત વિદ્યાલય ઇઝ ધ નેમ ઓફ વિકાસી સ્કૂલ, બરાબર છે? વિકાસની સ્કૂલનું નામ સ્મિત વિદ્યાલય છે, બરાબર છે? થર્ડ ક્વેશ્ચન છે, હુ ઇઝ મિસ્ટર બ્રાઇટ, વોટ ડઝ હી ડૂ, કે મિસ્ટર બ્રાઇટ કોણ છે અને તે શું કરે છે? તો આપણને વિકાસે સ્ટાર્ટિંગમાં કીધું હતું કે મિસ્ટર બ્રાઇટ છે મિસ્ટર શર્માનું લેપટોપ છે જે સ્કોરર છે, અને તે શું દર્શાવે છે? કન્ટેસ્ટન્ટ હતા, કન્ટેસ્ટન્ટ 99 તેના સ્કોર અને સાચા જવાબ પણ તે આપણે દર્શાવતું હતું, બરાબર છે? તો આપણે આન્સર કઈ રીતે લખી શકશું? મિસ્ટર બ્રાઇટ ઇઝ ધ લેપટોપ, અથવા તો તમે એમ પણ લખી શકો, મિસ્ટર બ્રાઇટ ઇઝ ધ સ્કોરર, વોટ ડઝ હી ડૂ? તો એનો આન્સર આપણે કઈ રીતે લખી શકશું? હી શોઝ ધ સ્કોર એન્ડ ધ રાઇટ આન્સર, આ રીતે તમે લખી શકો, હી શોઝ ધ સ્કોર એન્ડ ધી રાઇટ આન્સર, બરાબર છે? ત્રીજા પ્રશ્નનો જવાબ તમે આ રીતે લખી શકો। ફોર્થ છે, હુ ઇઝ મિસ ટિક ટિક, કે મિસ ટિક ટિક કોણ છે? તો આપણે મિસ ટિક ટિક હતી એ શું દર્શાવતી હતી? સમય દર્શાવવા માટે જે ઘડિયાળનો યુઝ કરતા હતા તે, બરાબર છે? તો હુ ઇઝ મિસ ટિક ટિક, તો હુથી પ્રશ્ન પૂછવામાં આવેલો છે, તો હું કાઢી અને ડાયરેક્ટ પણ તમે લખી શકો, એમ ના લખવું હોય તો મિસ ટિક ટિક ઇઝ અ ક્લોક, આ રીતે તમે આન્સર લખી શકો, મિસ ટિક ટિક ઇઝ અ ક્લોક। પાંચમું છે, ફિફ્થ, હાઉ મેની ક્વેશ્ચન્સ ડીડ નંદિતા આન્સર કરેક્ટલી? હાઉ મેની ક્વેશ્ચન્સ ડીડ નંદિતા આન્સર કરેક્ટલી, કે નંદિતાએ કેટલા પ્રશ્નોના સાચા જવાબો આપ્યા, બરાબર છે? કે કેટલા પ્રશ્નોના સાચા જવાબ આપ્યા હતા નંદિતાએ? 3 પ્રશ્નોના। તો અને ડીડથી પ્રશ્ન પૂછવામાં આવેલો છે, ત્યારે જ્યારે તમે આન્સર આપો ત્યારે તમારે વાક્યમાં સેન્ટેન્સમાં જે ક્રિયાપદ હોય એનું પાસ્ટ ફોર્મ એટલે કે ભૂતકાળનું રૂપ મૂકવું પડે। તો કઈ રીતે લખશું આન્સર? નંદિતા આન્સર છે અહીંયા ક્રિયાપદ છે, તો આન્સરનું ભૂતકાળનું રૂપ મૂકશું આન્સર્ડ, નંદિતા આન્સર્ડ 3 ક્વેશ્ચન્સ કરેક્ટલી, નંદિતા આન્સર્ડ 3 ક્વેશ્ચન્સ કરેક્ટલી, કે નંદિતાએ 3 પ્રશ્નના સાચા જવાબ આપ્યા, બરાબર? તો આ હતા ક્વેશ્ચન આન્સર, જેના 5 ક્વેશ્ચનના આન્સર મેં તમને જણાવી દીધા। નેક્સ્ટ છે, સે વેધર ધ ફોલોઈંગ આર ટ્રુ ઓર ફોલ્સ, નીચે તમારે 5 વાક્યો આપવામાં આવેલા છે, તે 5 વાક્યો છે ટ્રુ એટલે કે સાચા છે કે ફોલ્સ એટલે કે ખોટા છે તે તમારે લખવાનું છે, બરાબર છે? ફર્સ્ટ જોઈએ, આફ્ટર 3 ક્વેશ્ચન્સ અ કન્ટેસ્ટન્ટ વિલ બી ફ્રી ફ્રોમ મિસ્ટિક ટિક, આફ્ટર 3 ક્વેશ્ચન્સ અ કન્ટેસ્ટન્ટ વિલ બી ફ્રી ફ્રોમ મિસ્ટિક ટિક, કે 3 પ્રશ્નના જવાબ આપ્યા પછી કે 3 પ્રશ્નો પછી કન્ટેસ્ટન્ટ જે સ્પર્ધક છે એ મિસ્ટિક ટિકથી ફ્રી થઈ જશે, મુક્ત થઈ જશે। મિસ્ટર પરમારે નંદિતાને કીધું હતું કે જો તું 3 પ્રશ્નોના સાચા જવાબ આપીશ તો ત્યારબાદ તને મિસ્ટિક ટિક ડિસ્ટર્બ કરશે નહીં, તું એનાથી મુક્ત થઈ જઈશ, બરાબર? તો આ સેન્ટેન્સ કેવું છે અહીંયા? ટ્રુ છે, સાચું છે, તો આપણે ત્યાં લખશું ટ્રુ, બરાબર છે? ફર્સ્ટ સેન્ટેન્સમાં લખશું ટ્રુ। સેકન્ડ છે, ધેર ઇઝ અ હેલ્પલાઇન થ્રુ વિચ વી કેન ટોક ટુ અ પર્સન, ધેર ઇઝ અ હેલ્પલાઇન થ્રુ વિચ વી કેન ટોક ટુ અ પર્સન, કે ત્યાં હેલ્પલાઇન પણ આપવામાં આવેલી છે કે જેના દ્વારા આપણે છે એ કોઈ પણ વ્યક્તિ સાથે વાત કરી શકીએ છીએ, બરાબર છે? તો આપણને કીધું હતું યુનિટમાં કે 3 હેલ્પલાઇન છે, કઈ કઈ હતી? ફર્સ્ટ હેલો હેલ્પ,
एक्सपर्ट्स एडवाइस एंड स्टूडेंट सपोर्ट जेमा मिस्टर परमारे नंदिता ने कीधु हतुं के तू कोईपण बेनो यूज करी शके छे, बराबर छे। तो हेल्पलाइन जे हेलो हेल्प हती एमां शुं हतुं, जो कंटेस्टेंट ने कोई क्वेश्चन छे आंसर ना आवड़े ते कोई व्यक्ति ने कॉल करीने पूछी शके, बराबर छे। तो आ वाक्य पण केवुं छे, सेंटेन्स साचुं छे के देर इज अ हेल्पलाइन थ्रू वीच वी केन टॉक टू अ पर्सन, ए जे सेंटेन्स छे ट्रू छे, तो त्यां आपणे सेकेंडमां लखशुं ट्रू। थर्ड छे द एक्सपर्ट इज एन इंग्लिश टीचर, के एक्सपर्ट छे तज्ञ इंग्लिश टीचर छे, बराबर छे। तो आ वाक्य छे फॉल्स छे, शुं काम एक्सपर्ट छे इंग्लिश टीचर नहोता, पण कोण हतुं, जे प्रिंसिपल छे मिस्टर शर्मा ए छे ए एक्सपर्ट છે, બરાબર છે। તો આ વાક્ય છે ધ એક્સપર્ટ ઇઝ એન ઇંગ્લિશ ટીચર, એ વાક્ય અહીંયા ખોટું છે આ સેન્ટેન્સ, તો ત્યાં આપણે લખશું ફોલ્સ, રાઈટ, ત્રીજામાં આવશે ફોલ્સ। ફોર્થ છે મિસ્ટર બ્રાઇટ ગીવ્સ 1 મિનિટ ટાઈમ ટુ ધી કન્ટેસ્ટન્ટ્સ, મિસ્ટર બ્રાઇટ છે દરેક સ્પર્ધકને 1 મિનિટનો ટાઈમ આપે છે, બરાબર છે। તો આ વાક્ય પણ અહીંયા આ સેન્ટેન્સ છે અહીંયા ખોટું છે, ફોલ્સ છે, શું કામ મિસ્ટર બ્રાઇટ તો સ્કોર દર્શાવે છે, કન્ટેસ્ટન્ટ્સ હતા એને ટાઈમ કોણ આપશે, આપતું હતું મિસ ટીક ટીક, બરાબર છે। મિસ ટીક ટીક છે એ કન્ટેસ્ટન્ટ્સને 1 મિનિટનો ટાઈમ આપે છે, મિસ્ટર પરમારે નંદિતાને કીધું હતું પ્રશ્ન પૂછવાની શરૂઆત કરી ત્યારે કે મિસ ટીક ટીક છે તને 3 ક્વેશ્ચનના આન્સર આપવા માટે 1 મિનિટનો ટાઈમ આપશે। તો મિસ્ટર બ્રાઇટની પણ કોણ, મિસ ટીક ટીક, તો આ સેન્ટેન્સ છે એ પણ ફોલ્સ છે। તો અહીંયા ચોથામાં આપણે લખશું ફોલ્સ। પાંચમું છે મીરાબાઈ રોટ ધ ગુજરાતી પોએમ ગ્રામમાતા, કે ગ્રામમાતા નામની જે ગુજરાતી પોએમ છે મીરાબાઈએ લખી હતી। તો આપણને આગળ યુનિટમાં કીધું હતું ગુજરાતી પોએમ છે ગ્રામમાતાના રાઇટર છે કોણ હતા, કનૈયાલાલ મુનશી, મીરાબાઈ નહોતા, બરાબર છે। તો આ વાક્ય પણ પાંચમું છે ફોલ્સ છે, બરાબર છે। તો પાંચમામાં લખશું ફોલ્સ। તો અહીંયા આપણે શું જોયું, ટ્રુ ઓર ફોલ્સ, 1 થી 5 નંબરમાં આપવામાં આવેલ હતા, બરાબર છે। પહેલામાં ટ્રુ, બીજામાં ટ્રુ, ત્રીજામાં ફોલ્સ, ચોથામાં ફોલ્સ અને પાંચમામાં પણ ફોલ્સ, રાઈટ। હવે જોઈએ એક્ટિવિટી 5, શું છે એક્ટિવિટી 5માં, હિયર ઇઝ ધ ટાઈમલાઈન ઓફ ધ ગ્રેટ ગુજરાતી રાઇટર કનૈયાલાલ મુનશી। અહીંયા તમને ટાઈમલાઈન એટલે જીવન રેખા આપવામાં આવેલી છે, કોની, આપણા જે ગુજરાતી લેખક છે કનૈયાલાલ મુનશી તેમની અહીંયા જીવન રેખા આપવામાં આવેલી છે। સ્ટડી ઇટ કેરફુલી, તમારે છે તેનો કાળજીપૂર્વક અભ્યાસ કરવાનો છે। અહીંયા બાજુમાં તમને કનૈયાલાલ મુનશી છે એમનું પિક્ચર પણ આપવામાં આવેલું છે। જોઈએ શું છે એમની ટાઈમલાઈનમાં, યર્સ છે એટલે કે સાલ, અને બાજુમાં છે ઇવેન્ટ્સ એટલે ઘટના, એટલે કઈ સાલમાં કઈ ઘટના ઇવેન્ટ્સ બની હતી તેમનું તમને અહીંયા માહિતી આપવામાં આવેલી છે। 1887, 1887માં શું થયું હતું, બોર્ન એટ ભરૂચ, કનૈયાલાલ મુનશી છે તેમનો જન્મ છે 1887માં થયો હતો, બરાબર છે। 1916માં રોટ પાટણની પ્રભુતા, શું લખ્યું હતું એની પહેલી જે બુક છે પાટણની પ્રભુતા એ કનૈયાલાલ મુનશીએ 1916માં લખી હતી, બરાબર છે, 1916। ત્યારબાદ છે 1920, 1920 રોટ પૃથ્વી વલ્લભ, તેમની બીજી બુકનું નામ છે પૃથ્વી વલ્લભ, જે તેમણે ક્યારે લખી હતી, 1920માં। ત્યારબાદ છે 1930, 1930 લોપામુદ્રા, તેમની ત્રીજી બુકનું નામ છે લોપામુદ્રા, એ તેમણે ક્યારે લખી હતી, 1930માં। પાટણની પ્રભુતા 1916માં, પૃથ્વી વલ્લભ 1920માં અને લોપામુદ્રા છે 1930માં તેમણે લખેલી હતી, બરાબર છે। ત્યારબાદ છે 1938 ફાઉન્ડેડ ભારતીય વિદ્યાભવન, 1938માં કનૈયાલાલ મુનશીએ ભારતીય વિદ્યાભવનની સ્થાપના કરી હતી, 1938માં ભારતીય વિદ્યાભવનની સ્થાપના કનૈયાલાલ મુનશીએ કરી હતી, બરાબર છે। ત્યારબાદ છે 1937 to 1940, 1937 થી 1940 રિમેઇન ધ હોમ મિનિસ્ટર ઓફ મુંબઈ સ્ટેટ, શું રહ્યા તે, મુંબઈ સ્ટેટ, મુંબઈ જે રાજ્ય છે એમના તે હોમ મિનિસ્ટર એટલે ગૃહમંત્રી રહ્યા, ક્યાં સુધી, 1937 થી 1940 સુધી તેમણે મુંબઈ રાજ્યના ગૃહમંત્રી તરીકેની કાર્ય સંભાળ્યું, બરાબર છે, હોમ મિનિસ્ટર રહ્યા મુંબઈ રાજ્યના 1937 થી 1940 સુધી। ત્યારબાદ છે 1948 એજન્ટ જનરલ ઓફ ઇન્ડિયા ઇન હૈદરાબાદ સ્ટેટ એન્ડ ઇલેક્ટેડ મેમ્બર ઓફ ધ લેજિસ્લેટિવ કાઉન્સિલ, 1948માં શું થયું, કનૈયાલાલ મુનશી છે હૈદરાબાદ રાજ્યના
ભારતના જે હૈદરાબાદ રાજ્ય છે તેના જનરલ એજન્ટ બન્યા અને ત્યારબાદ છે લેજિસ્લેટિવ કાઉન્સિલ છે તેમના ચૂંટાયેલા સભ્ય પણ તેઓ બન્યા. બરાબર છે, બે ઘટના બની 1948માં. પહેલું તો કહ્યું હૈદરાબાદ સ્ટેટના જનરલ એજન્ટ બન્યા અને લેજિસ્લેટિવ કાઉન્સિલ છે એમના તે સભ્ય પણ બન્યા. બરાબર છે. ત્યારબાદ છે 1952 to 1953 રિમેઇન્ડ મિનિસ્ટર ઓફ એગ્રીકલ્ચર. બરાબર છે, રિમેઇન્ડ મિનિસ્ટર ઓફ એગ્રીકલ્ચર. એગ્રીકલ્ચર એટલે કૃષિ ક્ષેત્ર છે, એમના તેઓ મિનિસ્ટર એટલે કે મંત્રી પણ રહ્યા. ક્યાં સુધી? 1952 to 1953 સુધી. ત્યારબાદ છે 1952 to 1957 રિમેઇન ગવર્નર ઓફ ઉત્તર પ્રદેશ. 1952 to 1957 સુધી કનૈયાલાલ મુનશી છે એ ઉત્તર પ્રદેશ એટલે યુપી છે તેના ગવર્નર રહ્યા. 1952 to 1957 સુધી એ યુપી ગવર્નર તરીકે એમણે કાર્ય કર્યું. બરાબર છે. હી ડાઈડ ઇન 1971 એટ હિઝ રેસિડેન્ટ ઇન મુંબઈ. અને ત્યારબાદ છેલ્લે 1971માં શું થયું? તેમનું મૃત્યુ થયું. ક્યાં? એમનું જે રેસિડેન્ટ નિવાસ સ્થાન છે મુંબઈ, ત્યાં તેમનું મૃત્યુ થયું 1971માં. બરાબર છે. તો આ હતી કનૈયાલાલ મુનશીની ટાઈમલાઈન, જેમાં યર્સ અને ઇવેન્ટ્સની વિગતવાર જે માહિતી આપેલી હતી તેની આપણે ચર્ચા કરી. હવે જોઈએ આગળ શું છે. સપોઝ યુ મેટ હિમ વેન હી વોઝ ધ ગવર્નર ઓફ ઉત્તર પ્રદેશ. કે ધારો કે તમે તેમને મળ્યા હોત. ક્યારે? વેન હી વોઝ ધ ગવર્નર ઓફ ઉત્તર પ્રદેશ, જ્યારે કનૈયાલાલ મુનશી છે એ ઉત્તર પ્રદેશના ગવર્નર હતા. જો ત્યારે તમે એમને મળ્યા હો ત્યારે વોટ ક્વેશ્ચન્સ વુડ યુ આસ્કિંગ. તો તમે તેને છે કનૈયાલાલ મુનશીને કેવા કેવા પ્રશ્નો પૂછત, તે તમારે નીચે 1 to 6 જે અહીંયા આપેલું છે ત્યાં તમારે ક્વેશ્ચન્સ લખવાના છે. તો તમે જે એમની ટાઈમલાઈન આપેલી છે તેમાંથી પણ તેમને ક્વેશ્ચન પૂછી શકો છો. બરાબર છે. ફર્સ્ટ ક્વેશ્ચન આપણે એવો પૂછી શકીએ, વેન એન્ડ વેર વર યુ બોર્ન. વેન એન્ડ વેન વેર વેર યુ બોર્ન, કે તમારો જન્મ છે ક્યાં અને ક્યારે થયો હતો. વેન એન્ડ વેર વેર યુ બોર્ન, પેલો ક્વેશ્ચન આવો પૂછી શકીએ. સેકન્ડમાં તમે પૂછી શકો, વોટ ઇન્સ્પાયર્ડ યુ ટુ રાઇટ યોર ફર્સ્ટ બુક. વોટ ઇન્સ્પાયર્ડ યુ ટુ રાઇટ યોર ફર્સ્ટ બુક, કે તમારી ફર્સ્ટ બુક છે એમાં એ લખવામાં તમને એની લખવાની જે પ્રેરણા છે તમને ક્યાંથી મળી હતી. બરાબર છે. બીજો પ્રશ્ન તમે એવો પૂછી શકો. થર્ડમાં તમે પૂછી શકો, વેર ડીડ યુ ગેટ યોર એજ્યુકેશન ફ્રોમ. વેર ડીડ યુ ગેટ યોર એજ્યુકેશન ફ્રોમ, કે તમે તમારું શિક્ષણ છે એ ક્યાંથી મેળવેલું હતું. તમે તમારું શિક્ષણ ક્યાંથી મેળવેલું હતું. વેર ડીડ યુ ગેટ યોર એજ્યુકેશન ફ્રોમ. ત્રીજો પ્રશ્ન તમે આવો પૂછી શકો. ચોથામાં તમે પૂછી શકો, હુ ઇન્સ્પાયર્ડ યુ ટુ બી પોલિટિશિયન. હુ ઇન્સ્પાયર્ડ યુ ટુ બી પોલિટિશિયન, કે તમે પોલિટિશિયન બન્યા, રાજકારણી બન્યા, તો તમે રાજકારણી બનવા માટેની પોલિટિશિયન બનવા માટેની પ્રેરણા છે કોણે પૂરી પાડી હતી. આવો પ્રશ્ન તમે પૂછી શકો. ફિફ્થમાં તમે પૂછી શકો, હાઉ ડીડ યુ બીકમ ધ ગવર્નર ઓફ યુપી. હાઉ ડીડ યુ બીકમ ધ ગવર્નર ઓફ યુપી, કે તમે ઉત્તર પ્રદેશ છે યુપી એમના ગવર્નર કેવી રીતે બન્યા. તમે યુપીના ગવર્નર કેવી રીતે બન્યા. બરાબર છે. છેલ્લું છે સિક્સ, એમાં તમે લાસ્ટમાં એવો ક્વેશ્ચન પૂછી શકો, વોટ આર ધ મેજર ડ્યુટીઝ ઓફ ગવર્નર. વોટ આર ધ મેજર ડ્યુટીઝ ઓફ ગવર્નર, કે કોઈ પણ રાજ્યના જે ગવર્નર હોય છે એમની જે મેજર ડ્યુટીઝ એટલે કે મુખ્ય જે ફરજો છે એ કઈ કઈ હોય છે. બરાબર છે. અથવા શું છે એની મુખ્ય ડ્યુટી છે, એમને કયા કયા કાર્ય કામો કરવા પડતા હોય છે એ જણાવવાનું કીધું છે. બરાબર છે. આની સિવાયના પણ તમે ટાઈમલાઈનમાંથી બીજા પ્રશ્નો પૂછી શકો છો. હવે છેલ્લે આપણે શું કરવાનું છે લાસ્ટમાં, પ્રિપેર યોર ફાધર્સ મધર્સ ટાઈમલાઈન. હવે જેવી કનૈયાલાલ મુનશીની તમને અહીંયા ટાઈમલાઈન આપવામાં આવેલી છે, તમારે તેવી જ ટાઈમલાઈન તમારા મમ્મી અથવા પપ્પાની પ્રિપેર કરવાની છે. રાઇટ 5 sentences અબાઉટ હિમ હર, અને તેમના વિશે તમારે ટાઈમલાઈન લખી અને એટલીસ્ટ 5 sentences લખવાના છે. બરાબર છે. આ છે એ હું તમને હોમવર્કમાં આપું છું, તમને બધાને આવડશે. કેવી રીતે કરવાનું છે, જેમ ઉપર તમને યર્સ આપવામાં આવેલું છે કનૈયાલાલ મુનશીની ટાઈમ લાઈનમાં, એમ તમારે યર્સ લખવાના અને બાજુમાં ઇવેન્ટ્સ લખવાનું. તમારા મમ્મી કે પપ્પાને સૌથી પહેલાં લખવાનું જન્મ, એમની સાલ અને એમનો જન્મ ક્યાં થયો હતો એ ઇવેન્ટ્સમાં લખવાનું. ત્યારબાદ એમની જે એજ્યુકેશન છે તેમનું શિક્ષણ એમને ક્યાંથી મેળવેલું હતું એમની સાલ લખવાની, અને જ્યાંથી મેળવેલું હોય તેનું ઇવેન્ટ્સમાં લખવાનું. બરાબર છે. ત્યારબાદ જો તેમને જોબ મળી હોય તો એ જોબની જે સાલ છે એ યર્સમાં લખવાની અને ઇવેન્ટ્સમાં
જોબનું લખવાનું, બરાબર છે, જ્યાં મળી હોય ત્યાં, ત્યારબાદ મેરેજ ક્યારે થયા એમની સાલ અને એ પણ તમે લખી શકો છો. એની સિવાયના બીજા પર્સનલ ક્વેશ્ચન્સ પૂછીને તમે ટાઈમલાઈન તમારા મમ્મી પપ્પાને પૂછીને તમારી મમ્મી પપ્પાની ટાઈમલાઈન તૈયાર કરી શકો છો. અને એટલીસ્ટ તમારે એમના વિશે 5 સેન્ટેન્સ લખવાના છે, મમ્મી અથવા પપ્પા ગમે તે એકની બનાવવાની છે. તો મિત્રો, આ લેક્ચરમાં આપણે ક્વેશ્ચન આન્સર, ટ્રુ ઓર ફોલ્સ તેમજ એક્ટિવિટી 5 ની આપણે ચર્ચા કરી, બરાબર છે. થેન્ક યુ.